विद्यार्थी मित्रों हवे प्रकरण 4 માં એમાં ઉડાન સંદર્ભ છે જે પણ આગળ 12 13 અને 14 જે ઉદાહરણ છે એના પ્રમાણે આપવાનું છે બરાબર છે બસ સ્વાભાવિક છે કે x is minus 1 upon 2x square minus x minus 1 છેદ 4x square વત્તા 8x વત્તા 4 એમાં x ની કિંમત માઇનસ 1 મૂક્યો છું કે તો રીમેનિંગ કિંમત છે એટલે 0 ના છેદમાં 0 મળે અપોન એટલે 4 એટલે અવશ્ય છેદમાં સામાન્ય હોય મેળવીશું તો અવશ્ય 2x square minus x minus 1 જે છે એ 4x square વત્તા 8x વત્તા 4 બરાબર છે તો 2 એકા 2 થાય x ના જવાબ આવ્યો કે જેની બાદ બાકી કેટલી થાય 1 થાય 1 x એટલે 1 થાય ઓકે તો 2 એકા 2 થાય તો 2x square minus 2x વત્તા x એટલે સમૂહની કિંમત છે એટલે ચિહ્ન પર ભલે પહેલા લો માઇનસ 1 ओके तो हमारे dx dx सामान्य निकल से cos का x 1 होते हैं मतलब 2x 2 2x 1 2x 3 और ये होता है जो होता है ना एक आ cos वेक्टर होती है और जी विचार में देखो कि आ cos वेक्टर को सामान्य एक cos निकल अब x 1 और dx cos 1 अब ये 4x 2 का x 1 का और 4 का निकल है आप ये 4 का 12 है 12 है और 12 का उसके जो सरल करो भाई मुख्य रकम तो ऑस्ट्रेलियन एक्सपेंस एक छेद में बेस होता है ना हमारा बेस प्लस का है छेद में बेस प्लस का होता है तो बेस होता है अने बेस होता है इनके लिए ले एक्स हो जाए तो बेस होता है ना अब एक्स के लिए तो हमारे माइनस एक होता है उसके लिए अब जब माइनस हो अने छेद में टू एक्स ले बेस कॉस्पेंस के लिए क्या बदले लिए माइनस एक बिलियन होता ओके राइट तो वे जो आते हैं हम साथ में जो बी एक का बी और वो छोटा होता तो बी ने कितना तक कौन तो माइनस का अपना चीज का बी है और ये बी एक का बी तो भी माइनस माइनस प्लस बी ने कितना तक कौन है तो माइनस का मतलब क्या होता है और ये चीज का जो आप बी ने लिखी है क्या लगी तो माइनस का मतलब कौन है ओके तो माइनस का मतलब क्या होता छेदमा माइनस एक वत्ता ट्रॉ એટલે ક્રોસ બી આવશે અને આ ટોટલ માઇનસ 1 આવશે આ બે છેદના ગુણાકાર થઈ જાય તો માઇનસ 15 છેદમાં 4 બરાબર છે માઇનસ 15 છેદમાં 4 એ આપણો માંગેલો આન્સર આવશે માઇનસ 15 છેદમાં 4 15 બરાબર છે ત્યાર પછી આ આપણે લઈએ 16 લિમિટ x ઇઝ ટુ cos માં 1 છેદમાં x માઇનસ 2 માઇનસ 2 છેદમાં x સ્ક્વેર માઇનસ 2 છેદમાં કિંમત શું ઓકે તો હવે આ જે કિંમત છે એનો સાદો ભાગ એટલે એકના છેદમાં x ના x ઓછા 2 ઓછા 2 હવે x નો સ્ક્વેર માઇનસ 2x તો આપણને x એસ કોમન નીકળશે cos માં x માઇનસ 2 ઓકે હવે છેદનો લસાઅ કરીએ તો સિમ્પલ છે x ઓછા 2 વડે ભાગીએ 1x વધારે એટલે x cos x ઓછા 2 જે મોટું સ્વરૂપ છે એ લસાઅ થશે ઓકે ચલો તો હવે આપણે આગળ આગળ બનીએ બરાબર ને x is 2 રાઈટ cos 1 x ઓછા 2 બરાબર છે કે કામ કરો ચલો x cos x ઓછા 2 મને x ઓછા 2 અહીંયા છે એટલે આને x વડે આનો લસાઅ અને x વડે ગુણવાનો કોસ બરાબર છે આ તો મેં પૂછ્યું છે एक कॉस का एक्स ऊंचा भी अगर हमें एक हो अगर एक अगर एक्स का गुणाकार करें तो सिंपल जो एक्स हो माइनस बे का बे हो जाए मैं सिर्फ आपको बस और भी आपको एक्स कॉस का एक्स ऊंचा बे परिणित आ एक्स कॉस का एक्स ऊंचा भी अगर सर चलिए मैंने एक्स ऊंचा भी हो चाहे आप एक्स आगे बढ़ो अब हम एक्स कॉस का एक्स ऊंचा भी एक्स है या किसी को नहीं लेकिन एक हो तो एक अगर एक्स को गुणाकार एक्स का माइनस बे का बे का छिदमा x और x और x और b
बराबर लिमिट x = 2 बराबर से क्लियर ध्यान रखो x - 2 डिग्री અને ઉપર 1 હોય એટલે છેદમાં હોય x ઓકે હવે અને કિંમત કેવી છે તો 1 કો 1 અને x ની જગ્યા પર ઉપર છે 2 એટલે આપણે લો મળી હોય x = 2 ની કિંમત 1 ના છેદમાં 2 મળશે ઓકે આ બરાબર નંબર શું છે એ કમ્પ્લીટ કરી હવે ઉદાહરણ નંબર 7 અને લિમિટ x = 0 एक छेद में एक्स अथवा बे एक्स प्लस वन और एक्स माइनस पांच ऊपर पर में छेद में पांच की कीमत सो ओके तो लसाव लेवा ले और छे पांच छेद पांच एक्स ऊपर पांच बट आओ हां એટલે આખી જે છેદ છે તે લસાવ નું જે લસાવ પાંચ વર્ષ પર પ્રમાણે સૂચક પાંચ લે બરાબર છે લસાવ લઈ ખ્યાલ આવી છે તો સિમ્પલ છે કે અમાર પ્રમાણે સૂચક પાંચ છે એટલે આને પાંચ લઈએ તો અમારે આને પ્રમાણે સૂચક પાંચ લઈએ આ લસાવ લઈએ તો કે સિમ્પલ આજે કિંમત છે પ્રોગ્રામની સાથે બનાવી કિંમત છે આ એક આપણે જોઈએ બરાબર છે તો લિમિટ x = 0 ગુણ્યા 5 ગુણ્યા 2 x વત્તા 3 વત્તા 3 cos 3 x ઓછા 5 છેદમાં 2 હશે તો એકના છેદમાં x હવે 5 ગુણ્યા 10 વત્તા 5 આવે 15 વત્તા 49 x ઓછા 15 આવશે બરાબર છે હવે આ 10 15 ને માઈનસ 15 ને ઉપર 10 x અને 9x = 19x આવશે આ 1x વર્ગ 1x વર્ગ છે છેદમાં લસાઅ આવે છે હવે આ x ભાગાકારમાં જે x ગુણાકાર છે એ બંને નીકળી એટલે ઓછા 119 નું છેદમાં આવશે લસાઅ 5 cos 3 x ઓછા 5 રાઈટ તો હવે આ લિમિટ x = 0 છે બરાબર છે x ની એક પર આપણે 0 મૂકી દઈએ તો 19 ના છેદમાં 5 cos 3 x ની એક પર આપણે 0 લઈએ તો માઈનસ 5 તો 19 તો 19 छेद में 5 का 5 करने 0 0 0 माइनस 5 तो 19 छेद में आवशे 5 0 माने 5 के अंदर माइनस 5 ओके तो 19 का छेद में 5 5 25 माइनस 25 ये आपका छेद में आंसर आवशे ये सारे स्वयं चालू मध्य का पहला जो डल आपकी 70 से या आपने जो मंत्रित करी से बिटो डल में करके स्वयं कर सको तो स्वयं चालू विभाग लीना धारा છે કે ખૂબ સરળતાથી આપણને આવશ્યક